દીવમાં નોવેલ કોરોના વાયરસને લઈને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોના રાય દ્વારા આગમચેતીના ભાગરૂપે અનેક આદેશો જારી કરવામાં આવ્યા. દીવની શાળાઓ, આઈટીઆઈ, ટ્યુશન ક્લાસ, પ્રાઇવેટ કોચિંગ ક્લાસ, આંગણવાડી વગેરે બંધ રાખવાના આદેશ જારી. વિશ્વભરમાં જ્યારે કોરોના વાયરસને લઈને હાહાકાર છે ત્યારે તેનાથી ભારત દેશ પણ બચી શક્યો નથી. આ કોરોના વાયરસથી બચવા ભારતભરમાં અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે દીવમાં પણ તેની માઠી અસર થઈ છે અને દીવ પ્રશાસન દ્વારા અગમચેતીના ભાગરૂપે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા અનેક આદેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે તારીખ 31 માર્ચ સુધી દીવની સ્કૂલોમાં આઈટીઆઈ, ટ્યુશન ક્લાસ, પ્રાઇવેટ કોચિંગ ક્લાસ, આંગણવાડી વગેરે બંધ રાખવાનો આદેશ કર્યો છે. કોરોના વાયરસને લઈને દીવમાં આવનાર પર્યટકોનું એરપોર્ટ ખાતે અને જલેશ ક્રુઝ શિપમાં પણ આવનાર પર્યટકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલ 1 મહિના માટે કોરોના વાયરસને લઈને જલેશ શિપના આગમનને પણ રોકવામાં આવ્યું છે. દીવમાં કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ નથી, પરંતુ દીવમાં કોરોના વાયરસ ન આવે તેને લઈને દીવ પ્રશાસને પૂરતી તૈયારીઓ કરી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે અનેક આદેશો જારી કરાયા છે. સાથે દીવના વિવિધ પર્યટક સ્થળ પ્રશાસન દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યા છે તેવી અફવાઓ પણ ફેલાઈ રહી છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. NDRF की भी एक टीम आई हुई है जो जगह जगह पर अवेयरनेस क्रिएट कर रहे हैं. एयरपोर्ट पे भी उन्होंने ड्रिल करा था, तो हमारे सारे स्टेप्स हम लोग ले रहे हैं. कोरोना वायरस के स्प्रेड को रोकने के लिए दीव प्रशासन की तरफ से काफ़ी स्टेप्स लिए गए हैं, जिसमें पूरी डिस्ट्रिक्ट में सेक्शन 144 लगा दिया गया है ताकि कोई भी किसी भी प्रकार की मास गैदरिंग ना हो. साथ ही साथ सारे स्कूल्स, एजुकेशन इंस्टीट्यूशन, स्पोर्ट्स कॉम्प्लेक्स, जिम, स्विमिंग पूल, सब आंगनवाड़ी सेंटर सब बंद कर दिए गए हैं ताकि लोगों का जितना मिनिमम कॉन्टैक्ट रह पाए. कि आने वाले 14 दिन में सबसे हमारा क्रूशियल टाइम है, तो हमने लोगों को भी अवेयरनेस इसमें कराई है कि पर्सनल हाइजीन बनाए रखें, हाथ धोते रहें, और किसी को भी किसी भी प्रकार के सिम्टम हैं, खांसी, जुकाम या फीवर या ब्रेथलेसनेस, तो वो अपना सोशल डिस्टेंसिंग बनाए रखें. और अपना अगर ये सिम्टम्स बरकरार रहते हैं तो इमिजिएटली अब किसी भी हेल्थ सेंटर पर जाके अपना टेस्ट करवाएं. तो ये हम जागरूकता के लिए लोगों में काफ़ी हम स्टेप्स ले रहे हैं. और साथ ही साथ एयरपोर्ट पे और क्रूज़ के लिए भी स्क्रीनिंग की सुविधा है. क्रूज़ अभी बंद कर दिया गया है 1 महीने के लिए, तो एयरपोर्ट्स पे हम थर्मल स्कैनर्स कर रहे हैं और 1-8 दिन में अगर ज़रूरत पड़ी तो चेक पोस्ट पे भी हम स्क्रीनिंग शुरू कर रहे हैं.